नमस्ते मित्रों, मुख्यमंत्री किसान योजना आ योजना अंतर्गत आज आप गामडाना खेडूतों माटे थईने एक सरस मजानो वीडियो लईने आव्या छीए। तो तमे आ वीडियो ने तमारा मित्रों सुधी गामडाना लोको सुधी शेर करजो एवी आशा राखू छूं। जो अमारी चेनल में नवा छो चेनल सब्सक्राइब कर बेल आइकन ने प्रेस करो कि दुष्काळ पड़े अतिवृष्टि और मावठू थाय तो ખેતરની અંદર જે પાક હોય છે, અનાજ હોય છે, કઠોળ હોય છે કે કોઈ પણ પાક હોય તેને નુકસાન થતું હોય છે, તો આ પારાવાર થતા નુકસાનને એક ખેડૂતને સહાયરૂપ થવા માટે એને એક વિકટ પરિસ્થિતિમાંથી આગળ લાવવા માટે થઈને એક મુખ્યમંત્રી દ્વારા એક કિસાન સહાય યોજના એક જાહેર કરી છે। તેની અંદર 20,000 રૂપિયા અને 25,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતને આપવામાં આવશે। કઈ રીતે અને શું છે તેના મહત્વના પાસાઓ તે આપણે આજના વિડીયોમાં જોઈએ। तो एक वर्ष माटे आ योजना से खरीफ पाक माटे आ योजना लागू करवामां आवी छे अने आनी जाहेरात पण करी दीधी छे के SDRF ना जे लाभो छे ते यथावत राखी अने मुख्यमंत्री किसान सहाय योजनानो लाभ आपवानो निर्णय पण करायो छे। एक वर्ष माटे आ योजना लागू पड़शे, तमाम खेडूतोने नाना मोटा खेडूतोने आवरी लेवामां आवशे अने आ योजना माटे तमारे कोई पण जातनुं प्रीमियम के नोंधणी फी भरवानी रहेती नथी। कोई पण जातनी फी भर्या वगर तमने आनो लाभ मळवा पात्र थशे। SDRF योजना हेठळ पण रूपिया तमने मळशे, डबल लाभ तमने मळवा जई रह्यो छे। केटली सहाय मळशे महत्वनो प्रश्न, तो के तमारा खेतरनी अंदर कोई पण कारणसर अतिवृष्टि अनावृष्टि के कमोसमी वरसादना कारणे 33% થી 60% जेटलुं नुकसान थयुं होय तो हेक्टर दीठ तमने 20,000 रूपियानी सहाय मळवा पात्र थशे। હવે આગળ વાત કરીએ તો 60% કરતાં વધુ જો નુકસાન થયું હોય તો હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। હવે 33% કરતાં જો ઓછું નુકસાન થયું હોય તો કોઈ પણ જાતની સહાય મળવાપાત્ર થશે નહીં। વધુમાં વધુ 4 હેક્ટર સુધી તમને નુકસાનનો લાભ વળતર સીધું તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે, પણ 4 હેક્ટર કરતાં વધારે તમારે જમીન આવી હોય તો તમને લાભ મળવાપાત્ર થશે નહીં, 4 હેક્ટર સુધી તમને મળશે। હવે અનાવૃષ્ટિ હેઠળ મળનારા લાભ એટલે કે અનાવૃષ્ટિ ક્યારે ગણાય, તો કે તમારા તાલુકાની અંદર સિઝનનો 10 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો હોય આખી સિઝનનો, ચોમાસાની સિઝનનો, એટલે કે 31 ઓગસ્ટ સુધીના 4 મહિનાની અંદર, તો એને અનાવૃષ્ટિ ગણવામાં આવે છે, દુષ્કાળ ગણી અને લાભ આપવામાં આવે છે। વાવણી કરી હોય અને વરસાદ ન પડે અને નુકસાન થાય તો લાભ મળે। કે મિત્રો, અતિવૃષ્ટિ હેઠળ મળનારા લાભ, તો કે દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ પડે તો ભારે વરસાદ ગણાય અને અતિવૃષ્ટિ ગણાય ત્યારે લાભ મળવાપાત્ર થશે। હવે એ સિવાયના વિસ્તારો દક્ષિણ ગુજરાત સિવાય 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો ભારે વરસાદ ગણી અને લાભ મળવાપાત્ર થશે। લાભ ક્યારે મળશે, તો કે તમારા ખેતરમાં જે ઊભા પાક છે તેને નુકસાન થાય ત્યારે। કે કમોસમી વરસાદ હેઠળ મળનારા લાભ, 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં 2 ઇંચ વરસાદ થાય તો કમોસમી વરસાદ ગણાય, એટલે કે તમારા ખાડાની અંદર પાક તૈયાર થયેલો હોય, ઊભો પાક હોય અને પાકી ગયેલો પાક હોય તેની અંદર કમોસમી વરસાદના કારણે નુકસાન થાય તો તે મર્યાદાની અંદર મળવાપાત્ર રકમ તમને મળશે। હવે અરજી કેવી રીતે કરવી, તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે લાભાર્થી ખેડૂત છે તેણે ઈગ્રામ સેન્ટર ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે અરજી ગામ પંચાયતની અંદર તમારા ગામની અંદર VCE હોય છે તે આવું ઓનલાઈન કામગીરી કરતા હોય છે તેની પાસે તમારે જવાનું રહેશે અને મંજૂર થાય તો બેંક એકાઉન્ટમાં સીધા પૈસા ખાતામાં જમા થશે। ઈગ્રામ સેન્ટર ઉપર ઓનલાઈન અરજી કરવા માટે સરકાર દ્વારા VCE જે હેલ્પર છે તેને 8 રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવશે એક સફળ અરજી દીઠ। અને ખેડૂતોને કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે, તેના દ્વારા ખેડૂત માહિતી મેળવી શકશે। કેટલીક અગત્યની જોગવાઈઓની વાત કરીએ તો પાક નુકસાનના સર્વેની કામગીરી અંગે સરકારે જણાવ્યું કે ગામની અંદર, તાલુકાની અંદર અને જે તે વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વેની ટીમો બનાવવામાં આવશે। અસરગ્રસ્ત ગામ હોય, તાલુકો હોય કે વિસ્તાર હોય તેના જે ખેતરો છે તેનું પંચનામું 15 દિવસમાં કરવામાં આવશે, જ્યારે કોઈ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ પડે ત્યારે। તો સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવાપાત્ર જે ખેડૂતો છે તેની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહીવાળા હુકમથી જાહેર કરવામાં આવશે। આ યોજના ઉપરાંત ખેડૂત લાભાર્થીઓને SDRF યોજનાની જોગવાઈઓ મુજબ જે મળવાપાત્ર લાભ છે તે તો મળશે। તો મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ દ્વારા જણાવજો, અશુક તમને જવાબ આપશું અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે નમ્ર અપીલ કરું છું। અને જો ગમે તો લાઇક પણ કરી દેજો। આવતા નવા વિડીયોમાં નવી યોજના સાથે ફરી વખત મળશું, ત્યાં સુધી આવજો, બાય બાય।